બ્રોકરેજ હાઉસ તરફથી આપણે શું રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી તૃપ્તિ ગુડ મોર્નિંગ કે સેક્ટર્સ કે સ્ટોક્સ ફરી આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસાર પર ગુડ મોર્નિંગ ચાની ચાંદી સેક્ટર્સ અને સ્ટોક્સ બંને છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું તો ગેસ સેક્ટર્સ પર મોર્ગન સેનલે પોતાના મત જાહેર કર્યા છે તેમનું માનવું છે કે ભારતની ગેસ ઇક્વિટીઝમાં સારો ગ્રોથ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એટલું જ તેમનું એ પણ કહેવું છે કે એશ્યુમાં ગ્લોબલ ગેસ બજારોમાં જે ઓવર સપ્લાય થાય છે તેનું ઇમ્પેક્ટ જે છે તે સ્થાનિક બજારો માટે ખૂબ જ પોઝિટિવિટી જોવા મળી શકે છે તે સાથે એમનું એ પણ કહેવું છે કે ગેસ પ્રોડ્યુસર્સ અને સિટી ગેસ પ્લેયર્સ છે તેના વોલ્યુમથી લઈને ગ્રોથને એક ફાયદો થશે એટલું જ નહીં ગેલ ગુજરાત ગેસ ઓઈલ ઇન્ડિયા અને ઓઇન જેસી તેના ટોપિક્સ પર છે ત્યાં ડીએલએફ પર મોર્ગન સ્ટેન્ડલીએ પોતાનો મત જાહેર કર્યો છે અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે લક્ષ્યાંક તેમને સાતસોને સત્તેર રૂપિયા પ્રતિ શેર આપ્યા છે કંપનીનું જાન્યુઆરીમાં નવા ફેઝ લોન્ચ કરવાની તે જે ધારણા જે છે તેને કરીને કંપનીને એક બેનિફિટ થઈ શકે છે એટલું જ નહીં એફઆઈ ટ્વેન્ટી ફોરમાં પ્રી સેલ્સ જે ત્રીસ ટકા વધીને વીસ હજાર કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે વાયોવાય ધોરણે આ કારણસર તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પર મોર્ગન સ્ટેન્ડલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને એક હજાર રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે એયુએમ ગ્રોથ વધીને છ ટકા રહેવાની અપેક્ષા છે સાથે ડિપોઝિટ ગ્રોથ પણ સાત ટકા વધી શકે છે તેવી તેમની ધારણા છે ત્યારબાદ એચએલ પર યુબીએસસીનો મત જાણીશું અહીંયા તેમણે ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક તેમને છત્રીસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે નવા ઓર્ડરથી કંપનીની આવક સીએજીઆર છે તેમાં સો ટકાનો ગ્રોથ વધી શકે છે એટલું જ નહીં ઈપીસી સીએજીઆર પણ ડબલ ડિઝિટ જોવા મળી શકે છે અને આરઓ ટ્વેન્ટી પર્સન્ટ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં ઓર્ડર બુક જે છે તે બે પોઈન્ટ ચાર લાખ કરોડ પહોંચી શકે છે એટલે ઓવરઓલ ખૂબ જ પોઝિટિવ વ્યૂ એચએલ માટે તેઓ આપી રહ્યા છે ત્યારબાદ સીજી પાવર પર યુબીએસએનો મત જાણશો અહીંયા પણ તેમને ખરીદારીની સલાહ સાથે કવરેજ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક પાંચસો ને એંસી રૂપિયા પ્રતિ શેર આપ્યા છે અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો આઈઆઈએફએલ ફાઇનાન્સ પર મોતીલાલ ઓસવાલે ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક અહીંયા તેમને આઠસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે એટલે ખાસ કરીને જે સેક્ટર્સને લઈને અને ડિફેન્સ કંપનીને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર